नन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूरा आठमो ने तरंग अग्यार એમાં છેલ્લે કથા જેતલપુર ગામની લખે છે કે ભગવાન શ્રીહરિ જેતલપુરમાં બિરાજમાન છે. ગંગાદાસભાઈએ મહારાજ અને સંતોનું પૂજન કર્યું. શ્રીજી મહારાજે સંતોને બહુ પ્રેમથી પીરસ્યું. મુક્તાનંદ સ્વામીએ હરિભક્તો આગળ વાત કરી કે જેટલા વ્રત તપ જપ તીર્થ આદિક છે એનાથી ક્યારેય ભગવાન મળતા નથી. ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે સાધનથી રાજી થઈને સંતનો મેળાપ કરાવે છે. જેને સંત મળે છે એને જ ભગવાન મળે છે. આવી સ્વામીએ વાતો કરી. ત્યારબાદ મહારાજ જેતલપુરને વિશે જે દેવ સરોવર છે, તળાવ છે, એ કેટલું ઊંડું છે, આસારામ વિપ્રય જોયું. અને પછી શ્રીજી મહારાજ એમાં સ્નાન કરવા માટે જ્યારે જાય છે ત્યારે સંતો ભક્તો પણ બધા સ્નાન કરવા તૈયાર થાય છે. ત્યાંથી આગળ આધારાનંદ સ્વામી લખે છે અને મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર આઠમો તરંગ બાર. શ્રી હરિ સરિતા સરકો નિરદેખી અપાર અવશ્ય નાવત તાહી મે જેસો સમય વિચાર અવશ્ય નાવત તાહી મે જેસો સમય વિચાર શ્રી હરિ નાવત સર મે હરિજન સબહિ આઈ નાવત બયે જાઇ કર અતિ મુદ પાઈ સોઈ નાવત ભય જાઈ કર અતિ મુદ પાઈ સોઈ. શ્રીહરિ ક્યાંય નદી કે સરોવરમાં જાજુ પાણી દેખે ત્યારે સમયને અનુસારે તેમાં સ્નાન અવશ્ય કરતા હતા. શ્રીહરિ તળાવમાં નહાતા હતા ત્યારે બધા હરિભક્તો પણ જઈને આનંદથી નાહવા લાગ્યા. ત્યારે શ્રીહરિ સૌને સાવધાન કરવા તાળી પાડીને બોલ્યા, આજ હુતાશનીનો દિવસ છે, સૌ વિચારીને સ્નાન કરજો. અમારી દેખાદેખીએ આવીને કોઈએ નાહવું નહીં. અસંખ્ય લોકો ભેળા થયા છે, તેમાંથી કોઈ ડૂબી જાય તો તેની ખબર પણ નહીં પડે. ભગવાને કીધું આજે હોળીનો દિવસ છે અને હોળી આપણે હોળીનો શબ્દ એટલે એમ કહીએ કે એ દિવસે જો હરખું ના રહીએ તો અપશુકન થાય. શ્રીજી મહારાજ કહે છે કે આજે હુતાશનીનો હોળીનો દિવસ છે, ઘણાને ત્યાં કંઈક પ્રોબ્લેમ થાય તો આપણે શું કહીએ, હોળી હળગી છે. એને ત્યાં શું થયું છે? હોળી હળગી છે. એટલે
શ્રીજી મહારાજ કહે છે કે ભલા થઈને તમે બધા સ્નાન કરવા તો આવ્યા છો, પણ થોડુંક ધ્યાન રાખજો. જાજા લોકો ભેગા થયેલા છે અને જો કોઈ ડૂબે તો મહારાજ કે એ હારું કહેવાય નહીં. શ્રીજી મહારાજ ભગવાન છે, તો ભગવાન એવું નથી કહેતા કે તમે તમારું બેઠો છો, અંતર્યામી છું, રજે રજની મને ખબર છે, કોઈ ગમે ત્યાંથી ડૂબવા જશે તો હું કાઢી લઈશ, સમર્થ છું, અક્ષરધામમાંથી આવેલો છું, અહીંથી કાંડું જાળી નાખું તો અક્ષરધામમાં પહોંચાડી દઉં, આ તળાવની અંદર કોઈ પણ ચિંતા કર્યા વિના ગમે તેમ પડો, તમે ગમે તે. અને ભગવાનને ના દેખાય, કોઈ ડૂબી જાય તો ભગવાનને દેખાય નહીં, અને ભગવાન પોતાનું ઐશ્વર્ય વાપરે તો ઊંડ નદીની અંદર શ્રીજી મહારાજે ચોફાડનો ત્રાપો કરીને આખા ગામના લોકોને ચોફાડ ઉપર બેહાડીને તરાવ્યા. તો ભગવાન પોતાનું ઐશ્વર્ય વાપરે, અને ભગવાન એવું ઐશ્વર્ય વાપરી દે પોતાના તીર્થોમાં કોઈ ડૂબે જ નહીં, ગમે એટલા તમે ઊંડા જાઓ, ગોમતીની અંદર તમે ગમે ત્યાં તરો, પણ ડૂબો જ નહીં એવું ભગવાન ઐશ્વર્ય મૂકી દે તો ભગવાન તો સમર્થ છે. તો પણ ગોમતીની અંદર સંતો ધામમાં જતા રહ્યા છે. આ ગોમતી તળાવ અત્યારે નવું આખું ઉલ્લેચિન કર્યું, પછીથી સંતો ધામમાં જતા રહ્યા છે. શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ ભગવાન છે. મહારાજે બધી આજ્ઞાઓ કેવી કરી? દેશકાળ જો વિપરીત હોય તો અમારી આજ્ઞા હોય ને તોય ત્યાં ના રહેવું, ત્યાંથી ભાગી છૂટવું. મહારાજ કે અમારી આજ્ઞા છે તોય તમારે ત્યાં ના રહેવું. તમને લાગે કે દેશકાળ ખરાબ છે એટલે ભગવાન કે ભાગો. ભગવાન કહેવા એટલું માગે છે, આ લોકની અંદર થોડું વિચારીને જીવવું, વિચારીને વર્તવું, વિચારીને બધો વ્યવહાર કરવો, પછી આપણે વિચાર્યા વિના ચાલ્યા કરીએ અને દુઃખ આવે અને પછી ભગવાનના માથે લઈને ટોપલો નાખીએ કે ભગવાને મારું ધ્યાન રાખ્યું નહીં, તો ભગવાન કે એવું ના કરતા ભલા થઈને. તમે આટલા બધા ભેગા થયા છો અને ધક્કામુક્કી કરીને ગમે એમ વચ્ચે અમે જેમ નાવા પડ્યા, તળાવને મધ્ય મહારાજ ગયા, મહારાજ કે તમે બધાય મધ્ય સુધી જાઓ, તો પછી એમાં તો થાક લાગે છે. જે સંતો ધામમાં જતા રહ્યા ગોમતીમાં, કારણ કેટલું હતું કે હરિજયંતી કે એકાદશીનો ઉપવાસ હતો, તરતા આવડતું હતું સંતોને, પણ ઉપવાસ હતો અને ઉપવાસની અંદર તરવામાં તાકાત બહુ જાય. હવે ઉપવાસ હોય, પારણા કર્યા ના હોય અને સ્નાન કરવા માટે પડ્યા હોય અને પછી પાણીમાં પડો, પછી તો કોઈને જ્ઞાન રહે નહીં કે મારે હવે મારી તાકાત કેટલી છે. એટલે કે દેખાદેખી કોઈ કૂવા સુધી પહોંચ્યા હોય અને કોઈક વચ્ચે સુધી છત્રી સુધી ગયા હોય, તો એની દેખાદેખી બીજા જે હોય એ ન્યા સુધી પહોંચવા મહેનત કરે, પણ એને યાદ રહે નહીં કે મારે ઉપવાસ છે. આખરે તરી જઈશ, હમણાં પહોંચી જઈશ, આવા વિશ્વાસ સહિત અંદર પડે. પાંચ જણ નાઈ પાડે પણ પડે તો તરી ના શક્યા, થાકી ગયા અને વચ્ચે શરીર ડૂબ્યું. મહારાજ તો ધામમાં લઈ જાય પણ ભગવાનને એ ગમે નહીં. આપણી નિષ્કાળજી ભગવાનને ગમે નહીં, કોઈ પણ પ્રકારની હોય. દૈવ ઈચ્છાએ આવે એ વાત જુદી છે, પણ બે વાયર ખુલ્લા જ છે, આપણે જોયા જ છે કે આ વાયર ખુલ્લા છે, અને પછી આપણે એને પકડીએ તો ભલે આપણે કદાચ ધામમાં જતા રહીએ પણ ભગવાનને ગમે નહીં. આપણને ખબર જ છે કે આમાં સર્પની લાડ પડી જ છે આ દૂધમાં, અને પછી આપણે પીએ તો ભગવાનને ગમે નહીં. ભગવાનને એવું નથી ગમતું કે તમે જાણી જોઈને કષ્ટને ઊભું કરો. હા, દૈવ ઈચ્છાથી આવે, ભગવાન કે મારી ઈચ્છાથી આવે, કોઈ વાર કાળનું પ્રધાનપણું છે અને થયું છે, કોઈ વાર દેશનું પ્રધાનપણું છે અને થયું છે, આપણને ખ્યાલ ન રહ્યો, અથવા આપણે બધી રીતે દેશકાળ હારા જ છે, અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, અહીં દેશકાળ હારા જ છે, છતાં પણ કોઈ ઉપદ્રવ થઈ જાય તો ત્યાં ભગવાનની ઈચ્છા દેશકાળનું પ્રધાનપણું જોવું, પણ જે જગ્યાએ આપણાથી સાવધાની રહેવી રહે એવી હોય ત્યાં ભગવાનના માથે ના નાખવું, દરવાજા ખુલ્લા રાખીએ અને પછી કહીએ ભગવાન બિરાજે છે ને પ્રત્યક્ષ, ચોર આવશે તો ભગવાન નહીં જોવે, એટલે આપણે કોઈ વસ્તુની જરૂર નથી તો ચાલે.
ના ચાલે તો ભગવાન નથી એવું પણ કહેવાય? તો કે ના, ભગવાન તો છે જ, પરંતુ આ લોકની અંદર આ લોકની રીતે બધું કરવું પડે. હવે ધંધો કરવા બેઠા અને આપણાથી હપ્તો 5,000નો ભરાય એવો છે અને લોનો એટલી લઈ લઈએ 50,000 ભરવાના થાય મહિને, અને પછી આપણે એવું વિચારે ભગવાન કરશે ભગવાન કરશે, તો ભગવાન કરી દે? ભગવાન વિચારે એટલે વિચારવું તો જોઈએ ને તારે. આપણે મંદિર કરવું છે, હાલો બહુ મોટું મંદિર કરવું છે, હવે મંદિરની આવક પ્રમાણે મંદિર બેંકની લોન લઈને હપ્તો ભરી શકતું હોય 5,000 રૂપિયાનો, અને પછી મંદિર ભગવાનનું જ કરવું છે ને આપણે, 5,00,000 રૂપિયા મહિને ભરવાના થાય, વાંધો નહીં ભગવાન કરી દેશે. અરે પણ મંદિરની આવક પ્રમાણે 5,000 જ ભરાય એવા છે, 5ના તમે હાથ સુધી જાઓ, પણ સીધા 5ના 5,00,000 ને 50,000 સુધી જતા રહે તો ભગવાન એ પૂરું ના કરે, એમાંથી દુઃખ જ આવે. ભગવાન કે આ વિચાર્યા વિના કર્યું એનું આ દુઃખ છે, ભગવાનને ઘણું દુઃખ થાય. માટે વ્યવહાર કાર્ય હોય, બીજા કોઈ પણ કાર્ય હોય જેમાં જોખમ જેવું જણાય, ત્યારે ભગવાનના ભક્તે થોડીવાર ઊભું રહી જવું, થોડું વિચારવું, બે ભગવાનના સાના સંત ભક્તને પૂછવું કે આ કરવું કે ના કરવું, પણ આડેધડ બધા નિર્ણયો કરીને એમાં કૂદી ના પડવું એવું ભગવાન કહે છે. મહારાજ કહે છે એમાંથી કોઈ ડૂબી જાય તો એની ખબરય ના પડે ડૂબી જાય તો, ગોતવોય મુશ્કેલ પડે અસંખ્ય માણસો ભેગા થયા હોય ત્યારે. સંત હરિજન કુ કહત સબહી, મેરો બચન સબ સુનનો અબહી, સરકે તીર રહી નાનો વિચારી, સરકે તીર રહી નાનો વિચારી, બાલ વૃદ્ધ જોબન નર નારી, બાલ વૃદ્ધ જોબન નર નારી. હું સંતોને અને હરિભક્તોને સૌને કહું છું, સૌ મારું કેવું સાંભળો, બાળકો વૃદ્ધો યુવાનો બધા જ નરનારીઓ સૌ વિચારીને અત્યારે તળાવને કાંઠે રહીને સ્નાન કરો, વચ્ચે કોઈ ના જતા, આવું ભગવાનને કહેવું પડતું. ભગવાન હતા તોય ભગવાને એવું ના કીધું કે ચિંતા ના કરો, અક્ષરધામમાંથી આવ્યો છું, ભગવાન છો, હું સમજો છો તમે, ગમે ત્યાંથી તમને કાઢી નાખીશ, ગમે તે તળીએ હશો તો ગોતીને બહાર કાઢીશ, કોઈને ડૂબવા નહીં દો. ભગવાન ધારે તો એવું ઐશ્વર્ય વાપરી શકે છે, પણ ભગવાન રોજ આવું કામ નથી કરતા. ભગવાન હતા તોય રોજ પોતાનું ઐશ્વર્ય નથી વાપરતા. તો પછી તો કોઈ સંત હોય મોટા તો એને તો ભગવાન રોજ વાપરવાની ક્યાંથી છૂટ આપે, ક્યારેક વાપરી દે, રોજ વાપરવાની છૂટ એને ના આપે. ભગવાન પોતે હતા તોય નહોતા વાપરતા. ભગવાન કે આ લોકમાં આ લોકની રીતે જ રહેવું પડે, જેટલું જાળવવું પડે જાળવવું જ પડે. ઉત્સવ સમયમાં હરિભક્તો ભેગા થતા, તો ગઈકાલે જ સવારની કથામાં મેં વાંચ્યું હતું કે એની અંદર શ્રીજી મહારાજ કોઈ હરિભક્તો આવે ને તો એમને કહેતા કે તમે બધા અત્યારે આવ્યા છો, અહીં કોઈ હરિભગતનો વેશ લઈને ઠગ લોકો પણ સમયમાં આવતા હોય, માટે તમે બધાએ સાચવજો. હરિભગતના ચિહ્ન ધારીને કેટલાક ચોર લોકો, લૂંટફાટ કરવાવાળા, ચોરી કરવાવાળા આ સમયમાં આવ્યા હોય, માટે દરેકનો વિશ્વાસ ના કરતા. કોઈક મોટા સંતો હરિભક્તો જેનો ઓળખાણ હોય એ વ્યક્તિનો વિશ્વાસ કરજો, નહીં તો. અને બીજું, તમારા ઘરેના હોય એને અહીં બહુ પહેરવા નહીં, અહીં લાવવા નહીં, ઘેર જ રાખવા. કોઈ નાના છોકરાને દાગીનો પહેરાવતા નહીં, નાના છોકરાને સાચવજો. આટલી મોટી વસ્તીમાં છોકરો ક્યાંક ખોવાઈ જાય, આટલી બધી શ્રીજી મહારાજ આ લોકની દ્રષ્ટિએ તકેદારી રાખતા એ આપણને શું શીખવાડે છે કે ચેતતા નર સદા સુખી, ચેતીને ચાલવું જોઈએ. જો આપણે ચેતીએ નહીં, પહેલેથી વિચાર ના કરીએ અને પછી બધું ભગવાનના માથે નાખ્યા કરીએ તો પ્રોબ્લેમ થાય. કોલેસ્ટ્રોલ વધતો હોય ને પછી આપણે તળેલું ને ઘીવાળું ને બધું જમ્યા જ કરીએ અને પછી કહીએ ભગવાન કરશે, આવે ભગવાનને જોવાનું, ડાયાબિટીસ ફૂલ હોય ને ભગવાનને જોવાનું, ભગવાન કરશે, મહારાજ જેવો ધણી, હું મહારાજ જેવો ધણી ભાઈ. દવા લેવી પડે ટાઈમે, ખાવામાં ધ્યાન રાખવું પડે,
પછી મહારાજ જેવો ધનિક એને મહારાજના માથે નાખે ને પછી દુઃખ આવે ને ત્યારે કે મહારાજ મને આટલો દુઃખી કેમ કર્યો? મહારાજ કે તને આટલો બધા રોગ શરીરમાં હતા, તને ભાન ના પડ્યું કે ખાવાની અંદર ધ્યાન રાખવું? એક તો જીભડીને વશ થઈને બધું નાખ નાખ કર્યું, અને પાછો મહારાજ જેવો ધની કે શું? મહારાજ જેવો ધની, આવા મોટા મહારાજ મળ્યાને શું ચિંતા? મહારાજ કે તને ચિંતા ભગવાનના માથે, બસ ભગવાન ખાવામાં જ ભગવાનના માથે, બાકી બીજે ક્યાંય ભગવાનના માથે નહીં, પણ ખાવાનું આવે ને ત્યારે શું કે? મહારાજ જોયું જશે, મહારાજ જોશે બધું, આપણે ચિંતા નથી. એ તો ભગવાન જાણે ભાઈ તને મારો વિશ્વાસ નથી, તું તો તારી જીભડીને વશ છો, તો દુઃખી થા પછી, બીજું શું કે? ભગવાન ભગવાન એવું જ કે ને, દુઃખી થા, કારણ કે તું કોને વશ છો? જીભડીને વશ છો, મને વશ નથી. ભગવાનને વશ હોય તો ભગવાનની જવાબદારી થાય, પણ ભગવાનને વશ હોય જ નહીં, ક્યાંથી એની જવાબદારી થાય? માટે ભગવાનના આપણે બધા ભક્તોએ ભગવાનના માથે એકલું ના નાખવું, આપણે થોડું આપણું ધ્યાન રાખી લેવું કે ભગવાનને ચિંતા એટલી ઓછી થાય. કોઈ ડૂબી જાય તો તે મરી જાય એવો ભય સૌએ રાખવો. વિઘ્ન, કોઈ ડૂબી જાય અને કોઈ મરી જાય આવો ભય તો બધાએ રાખવો. વગર વિચારે કોઈ પગલું ભરવું નહીં. અમને નાવાનો ઉમંગ તો ઘણો છે, પણ કોઈ પાણીમાં ડૂબીને મરી જાય ને એવો ડર વારંવાર રહ્યા કરે છે. આવો ડર કોને રહે છે? ભગવાનને. કોઈ ડૂબી જશે, અમે જ નથી ડૂબવાના ભગવાન કે, પણ કોઈ ડૂબી જાય ને એની બીક રહે છે. હવે આ બધા પરથી શું ખબર કે ભગવાન જ્યારે આવું મનુષ્ય ચરિત્ર કરે ને આવું કે, ત્યારે હવે આમાં તો ભગવાનપણું લાગે જ કેમ? આમાં ભગવાનપણું જોવું કેમ? ભગવાન કે અમને બીક લાગે છે કોઈ મરી જાય એની, એવું નથી કહેતા કે કોઈનો અંતકાળ અહીંયા આવશે તો અમે લેવા આવશું, જાઓ ફિકર ના કરશો, એવું કાંઈ નથી કહેતા. ભગવાન કે અમને ડર લાગે છે. એટલે મધ્યના 13માં મહારાજે કહ્યું, ક્યાંક બીવે પણ ખરા. હવે ભગવાન ડર લાગે છે એમ સત્પુરુષો પણ ક્યારેક કે ભાઈ જોજો કંઈ થઈ ના જાય, મને બહુ બીક લાગે છે, કે કંઈ થઈ જશે તો, કંઈ થઈ જશે તો. હવે સત્પુરુષો એમ વર્તે ત્યારે ભગવાન અને સત્પુરુષને ઓળખવા, જાણી રાખવા, એના આગલા પ્રસંગો હોય એને જાણી રાખવા, એનો વિચાર કરી રાખવો, તો એને શંકા કુશંકા ના થાય કે આ તો સમર્થ છે, પણ આપણને કંઈ શીખવાડવા આવું કરે છે. સમર્થ છે પણ આપણને શીખવાડવા કરે છે, પણ જો જાણ્યું ના હોય તો પ્રોબ્લેમ થાય. આપણે બધા પુલાશ્રમની યાત્રાએ 2016 સાલમાં ગયા હતા, ત્યારે પ્લેન જે ઉતર્યા હતા, જે હરિભક્તો આવ્યા હતા બધાને ખબર છે, એ પ્લેન ભગવાને ઉતાર્યા, સત્પુરુષોએ સત્પુરુષની શક્તિથી ઉતાર્યા. પુલાશ્રમ સુધી ગયા ને એકે પાંદડું સાંજે 4 વાગે હલતું નહોતું, એ ભગવાને વાતાવરણ સ્થિર રાખ્યું હતું. કોઈની તાકાત નથી કે વાતાવરણ સ્થિર રહે. 12-1 વાગ્યા પછી ત્યાં પવન ના ફૂંકાય એવો 365 દિવસમાં એક દિવસ જાતો નથી. ત્યાંના રહેવાસીને પણ પૂછી લો, હવામાન ખાતાની અંદર પણ જોતા આવડે તો ગૂગલ પર સર્ચ કરીને જોઈ લો કેટલા વાગ્યા પછી ત્યાં જવાય, કેટલા વાગ્યા પછી ના જવાય. લાગટ અનુભવોને તારણ કાઢવામાં આવે તો ત્યાં જવાય જ નહીં 4 વાગે તો, પણ તોય ભગવાનના ભક્તો આપણે હિંમત કરીને પહોંચી ગયા તો ભગવાને પાંદડું ના હાલે એવું વાતાવરણ કરી આપ્યું. પણ એક વખત કરી આપે, પછી આપણે જ્યારે હોય ત્યારે સાહસ નાખીએ અને જ્યારે હોય ત્યારે વિમાન ઉપાડીએ 1 વાગ્યા પછી તો ઊંધું પાડે ક્યારેક. ભગવાન કે હવે મારી જવા, એક વખત ભૂલ કરી દીધી આપણે તો એક વખત ભગવાન માફ કરી દે, વાંધો નહીં, પણ પછી 25 વખત ભૂલ કર્યા કરી એકની એક તો ભગવાન કે હવે મારી જવાબદારી નહીં. માટે બધું દેશકાળને વિચારીને વર્તું, બીવું જ, જેમાં જોખમ દેખાય એમાં અવશ્ય બીવું, ભગવાનના માથે નાખવું જ નહીં. એ ખોટી આપણી એક પ્રકારનો અંધવિશ્વાસ કહેવાય એને, અંધવિશ્વાસ. ભગવાનને ગમતો નથી એવો વિશ્વાસ ખોટો મૂકવો એ અંધવિશ્વાસ કહેવાય. આપણે બધું વિચારી લીધું, દેશકાળ આપણને બધી રીતે સાનુકૂળ લાગ્યા, વ્યવહાર આપણને બધી રીતે સાનુકૂળ લાગ્યો, આપણે બરાબર 5-10-100 વખત વિચાર્યું, આપણે 5-10 વ્યક્તિની સલાહ પણ લીધી સારા અનુભવીની, અને પછી આપણે એમાં ઉતર્યા અને એમાં કંઈ પ્રોબ્લેમ થયો
તો બરાબર છે, પણ ખબર જ છે કે આ ગોમતી તળાવ આટલું ઊંડું છે, મને તરતા આવડતું નથી, અહીંયા આગળ બોર્ડરો મારેલી છે કે ભાઈ આની આગળ ના જતા, અને પછી ખાલી ખોટો મહિમાના ઓથેકના મહારાજ તો વચ્ચે સુધી જતા, એટલે હું તો વચ્ચે સુધી જઉં, મહારાજનું પ્રસાદીનું જળ લઉં તો સીધો ભગવાનના ધામને જ પામે. ભગવાન કાંઈ રાજી થાય નહીં એમાં, ભગવાનને ના જ ગમે, ભગવાનને નથી જ ગમતું. અમુક પ્રકારના જોખમ ભગવાનને નથી ગમતા, એ પ્રકારથી આપણે વિચારીને, મહારાજે દેશકાળ પ્રમાણે વિચારીને આપણને વર્તવા કીધું, એમ આપણે ધ્યાન રાખવું. ખાસ કરીને અત્યારે બીજું તો હું આપણે આવું તો બધું ધ્યાન રાખો, પણ વ્યવહારમાં ખાસ ધ્યાન રાખવું. ગૃહસ્થાશ્રમમાં વ્યવહાર થોડો કાંઈક ધંધા બિઝનેસ આ બધું લેતા હોય ને ત્યારે વિચારીને કરવું. ઘણી વખત શું થાય કે આપણને મોટી છલાંગ મારવાની ઈચ્છા થાય, યાર હું વર્ષે 25,000 કમાઉં છું ને એની જગ્યાએ 2,00,000 કમાતો થઈ જો, અને આ જો ફ્રેન્ચાઇઝ આવી સ્ટોરની લીધી હોય, ફ્રેન્ચાઇઝ મોટેલની લીધી હોય, આમાં ગયા હોય આમાં ગયા હોય તો આટલા મળે. પાછા એવા સમાજની અંદર એવા ગાંડાઓ 2-5 ફરતા હોય, એ વાતો એવી કરે, અને પછી આપણે વિચાર્યા વિના અનુભવ વિના કોઈ વખત આપણે સાદી મોટેલ એ ના ચલાવી હોય ને સીધી ફ્રેન્ચાઇઝ મોટેલ ચલાવવા બેસી જઈએ તો એમાં ઉપાધિ આવે જ આવે જ. આપણી પાસે કોઈ અનુભવી વ્યક્તિ ના હોય, આપણે નથી કોઈ દી એક સાદી 2 રૂમની મોટેલ ચલાવી અને પછી સીધા આપણે ફ્રેન્ચાઇઝ મોટેલમાં પડીએ તો 100 વ્યક્તિ એમાં પડે ને 100 વ્યક્તિ તો 90-95 વ્યક્તિને એમાં ઉપાધિ આવે. કેમ? કારણ કે એ વસ્તુનો અનુભવ જ નથી. કેવી રીતે થઈ શકે? આ વ્યવહારનો માર્ગ છે. વ્યવહારના માર્ગની અંદર 100 વખત વિચારવું, એમાં કોઈ દી આંધળી દોટ ના કાઢવી, એમાં કોઈ દિવસ એમ નહીં કે બસ છલાંગ મારીને આપણે પહોંચી જઈએ. વ્યવહાર તો વ્યવહારની રીતે જ થાય. મંદિરનો વ્યવહાર હોય તો એ વિચારવું પડે. આ તો ભગવાનનો વ્યવહાર છે ને, મંદિરનો વ્યવહાર તો ભગવાનનો જ વ્યવહાર છે ને. એમાં તો કોઈ સાધુ સંતને પોતાનો તો કોઈ સ્વાર્થ નથી ને, એને તો કાંઈ સારી પથારીઓ કે સારું પહેરવું કે સારું જમવું એવું તો કાંઈ જોતું નથી ને, એને તો સહેજે જે મળે છે એમાં જીવે છે સાધુ. તો કે કોઈ મંદિરના વહીવટ કરતા 2-4 ગ્રહસ્થ હોય તો એ લોકોને કાંઈ મંદિરમાંથી 5 રૂપિયા જોતા નથી ને, તોય ભગવાનનો વ્યવહાર છે તો પણ વિચારીને કરવો પડે, નહીં તો એમાંથી દુઃખ આવે. તો તમારો સંસારનો વ્યવહાર તો વિચારીને કરવો જ પડે ને તમારે. જો તમે વિચાર્યા વિના કરો તેમાંથી દુઃખ આવવાનું જ છે, એમાંથી ઉપાધિ આવવાની જ છે. માટે ભગવાનના ભક્તોએ આટલું ધ્યાન રાખવું. મહારાજ કહે છે અમને બહુ ભય રહે છે, કોઈ પાણીમાં ડૂબીને મરી જાય એવો ડર વારંવાર રહ્યા કરે છે. બધા લોકો જ્યારે હેમખેમ પાણી બહાર નીકળે ને ત્યારે અમારું દિલ ખુશ થાય. તમે બધા ઢીચણ સુધીના પાણીમાં નાહો જેમાં કાંઈ વિઘ્ન આવે નહીં. મહારાજ કે ઢીચણ સુધી પાણીમાં ના જો, બહુ ઊંડા જતા નહીં એટલે કોઈ વિઘ્ન ના આવે. કોઈને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ હોય, હમણાં જ આપણે આ યાત્રા માનસરોવરની લઈને ગયા હતા, એ ગરીબ જ છે, આપણા નિત્ય કથા સાંભળે છે, એમને હાર્ટનો એકવાર પ્રોબ્લેમ થઈ ગયેલો. હવે એમના ઘરેથી મહિમાવાળા, એ મહિમાવાળા એમના ઘરવાળા કે આપણે સંતોને પૂછો, અને યાત્રામાં આપણે જઈએ જ માનસરોવરની, એટલે ફોન આવ્યો કે જો સંતો આજ્ઞા આપે તો આવવું છે. મેં કીધું ના અપાય, ભગવાનની ઈચ્છા જ નથી એમાં. હવે જે જગ્યાએ હાજા માણસને ઓક્સિજનનો પ્રોબ્લેમ થાય ને, હાર્ટવાળાનો પ્રોબ્લેમવાળો પૂગે, અને પછી ન્યા કોઈ ઉપાધિ થાય, હા તમે તાજો એકદમ વ્યવસ્થિત જેનું શરીર સારું છે એવા વ્યક્તિને લીધો અને છતાં પણ ત્યાં થયું ને, એ દૈવી ઈચ્છા કહેવાય. એને મેડિકલ ચેકઅપ અહીં કરાવ્યું હતું, બધું થયું છતાં ત્યાં થયું તો દૈવી ઈચ્છા કહેવાય. પણ જેની અંદર તમને ખબર જ છે કે હાર્ટનો દર્દી છે, અને પછી તમે એને ઉપાડીને 19,000 ફૂટે લઈ જાઓ, અને પછી ન્યા ઉપાધિ સર્જાય, અને પછી ન્યા ધૂન કરવા મંજીરા લઈને બેસી જાઓ કે ના ના ભગવાન ભગવાનને પ્રાર્થના કરો આવે બરાબર, એ ખોટું કહેવાય. આ બધું દેશકાળને વિચાર્યા વિના શ્રીજી મહારાજ આપણને કોઈ જગ્યાએ કહેતા નથી કે મહિમાના ઓથે તમે કંઈક કરો. દેશકાળને વિચારવો પડે, બધી જ વાતમાં વિચારવો પડે. એકલું આંધળી દોટ ભગવાનના ભક્તોએ કાઢવી નહીં, કોઈ પણ બાબતમાં નહીં. તમે સેવા કરતા હો ને, દાન કરતા હો ને, તો એ બાબતમાં એ વ્યવહાર તમારો વિચારીને કરવું.
વ્યવહાર વિચાર્યા વિના તો કોઈ જગ્યાએ ક્યાંય આંધળું થવું નહીં, કારણ કે વ્યવહારને વિચાર્યા વિના કરીએ પછી દુઃખ આવે, એ દુઃખ આખરે પાછું ભગવાનને સાધુ પર જ આવે, આપણું દુઃખ એટલે એનું જ દુઃખ થાય, માટે વિચારીને કરવું. વિઘ્ન હોય તબ ચિત્ત હમારા, બેરંગ હોય જાત હે સારા, હુલાસ માત્ર કહાવત જેતા, હુલાસ માત્ર કહાવત જેતા, વિઘ્ન હોય તબ રહતન તેતા, વિઘ્ન હોય તબ રહતન તેતા. ભગવાન કહે છે કોઈ વિઘ્ન આવે નહીં એમ કામ કરવું, અમને વિઘ્નનો ડર ઘણો રહે છે. ભગવાન બીવે છે, જેનાથી વિઘ્નો બીવે એનાથી ભગવાન બીવે. વિઘ્ન થાય એવું કોઈ કામ ભૂલથી પણ ક્યારેય કરતા નથી. મહારાજ કે અમે કરતા જ નથી કે જેમાં વિઘ્ન થાય. જ્યારે કાંઈ વિઘ્ન આવે છે ત્યારે અમારું મન ઉદાસ થઈ જાય છે, જ્યારે કોઈ વિઘ્ન થાય ત્યારે અમારો બધો ઉત્સાહ નષ્ટ થઈ જાય છે, અને નષ્ટ થઈ જ જાય. કોઈ વિઘ્ન આવે તો બધાનો ઉત્સાહ નષ્ટ થઈ જાય. વિઘ્ન ન હોય એસો કાજ હી જોવું, આગે સે હમ કરત ન કોવું, તામે વિઘ્ન જો આવે કબ હો, ધીરજ રખી સહન કરત સબ હો. જેમાં વિઘ્ન થઈ શકતું હોય તેવું કામ અમે ક્યારેય પહેલાંથી જ કરતા નથી. કદાચ તેમાં કોઈ વિઘ્ન આવે તો ધીરજ રાખીને તે સર્વે સહન કરીએ છીએ. મહારાજ કે અમે કામ કરતા જ નથી વિઘ્ન આવે એવું, અને જેમાં અમે વિચારીને કામ કર્યું હોય તો પણ ઘણી વખત દૈવ ઈચ્છાથી વિઘ્ન આવે. આપણે બહુ વિચાર્યું હોય, બધી રીતે સાનુકૂળ હોય, અને તોય વિઘ્ન આવીને ઊભું રહે, તો મહારાજ કે ત્યારે અમે ધીરજ રાખીને સહન કરીએ છીએ. જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિ થાય ને, પહેલાં તો વિકટ પરિસ્થિતિ વિચારી લેવી, થાય એવું કરવું જ નહીં. હવે થઈ તો બીજું શું, કારણ કે કોઈ પણ કાર્ય કરીએ એટલે એનો માઇનસ પોઈન્ટ એ છે કે એમાં કોઈ ને કોઈ પ્રોબ્લેમ હોય હોય ને હોય. કોઈ લગ્ન કરે તેનો માઇનસ પોઈન્ટ શું, ક્યારેક છૂટાછેડા પણ થઈ શકે, થઈ શકે. કોઈ મોક્ષના માર્ગે આગળ વધે તો એનું વિઘ્ન હોય, ક્યારેક પાછોય પડી શકે. કોઈ ધંધો કરે તો એનું વિઘ્ન શું, ક્યારેક ધંધો તમને 10 વર્ષ સુધી કમાઈને આપે ખરો, પણ 11મા વર્ષે કોઈ મોટો હાથી હામો પડે, બરાબર, તો આ કીડી જેટલો ધંધો આપણો હોય તો સામે હાથી આવી જાય તો આપણા ધંધાનું નુકસાન, એ બધું થવાની શક્યતા છે. આપણો કોમ્પિટિશનવાળો કોઈક ઇન્ડિયન હોય ને બાજુની અંદર જ મોટો સ્ટોર નાખે ને કમાયેલો હોય, તમે 50 પૈસામાં વસ્તુ વેચતા હોય ને એવો 30 પૈસામાં ચાલુ કરે તો સુપડા સાફ કરી નાખે વરસ દાડામાં. આ બધું વિઘ્ન છે. 10 વર્ષ સુધી કોઈ વિઘ્ન ના આવ્યું. તમે વિચાર્યું કે આ એરિયામાં એકેય સ્ટોર નથી, આ એરિયાની અંદર એકેય દુકાન આવી નથી, એટલે તમે ને આ દુકાન નાખી. તમારો વિચાર સારો હતો, તમે નાખ્યું, 10 વર્ષ તમે સફળ થયા એમાં, પણ 10 વર્ષ પછી ને 5 હાથી પડી ગયા. એટલે તમારે એટલું બધું વિઘ્ન આવ્યું કે તમારો ગુજરાન, તમારું રોજગાર, તમારું બધું એની પર હાલતું હતું. હવે તમારે એને બંધ કરવાની સિચ્યુએશન આવી ગઈ. એટલું બધું દૈવ યોગ્ય આવ્યું કહેવાય. જ્યારે તમે કર્યું ત્યારે આ બધું નહોતું, પણ દરેક સારા કાર્યમાં ગમે એટલો આપણો વિચાર કરેલો હોય તો પણ 2% એમાં માઇનસ રાખી મૂકવાના કે આમાં આટલું વિઘ્ન આવી શકે છે. આપણે ધાર્યું હોય કે આ વસ્તુ આમ જ થાય, બધી રીતે વિચાર લીધું હોય એમ જ થાય એમ હોય, 10 જણની સલાહ લીધી તો 10 જણે પણ એમ જ કીધું કે આ ઓકે છે, અનુભવીઓને પૂછ્યું તો પણ કે ઓકે છે, પણ તોય 2% એમાં માઇનસ પોઈન્ટ રાખવાના. 2% માઇનસ વિચારીને જે ચાલ્યો હોય એને જ્યારે દૈવ ઈચ્છા એ કંઈક ઉપાધિ જેવું આવે ને તો ધીરજ રહે કે હશે હશે, એમાં ધીરજ રાખે તો વાંધો ના આવે. કારણ કે ઘણી વખત થાય એવું, ઘણી વખત તમારી જોબ સારી હોય, તમે 20 વર્ષથી એકની એક જગ્યાએ જોબ કરો છો, સ્ટેડી જોબ છે તમારી, તમે મકાન લઈ લીધું હવે એના બેઝ પર, ગાડીઓ લઈ લીધી, અને અચાનક તમને લે ઓફ મળ્યો, હવે તમને જોબ છૂટી ગઈ, તમારે ઘરના હપ્તા ભરવાના છે, ઘર લીધું છે,
હવે હપ્તા એવડા મોટા છે કે પગાર સિવાય ભરાય એવા જ નથી, તે બેંક કરપ્શી સુધી પણ ઘર જતું રહે એવી દશા પણ થાય, ત્યારે ભગવાનનો ભક્ત ધીરજ રાખે, એ જગ્યાએ ધીરજ રાખીને વર્તે. જો ધીરજ ના રાખે તો એને બીજું વિઘન આવે, કારણ કે આ લોક જ એવો છે. ધર્મદેવને ભક્તિ માતા, એ લોકોએ કોઈ વસ્તુ એવી નહોતી કે એ લોકોએ વિચાર્યા વિના કર્યું હોય, તો પણ જ્યારે ભક્તિ માતાને દુઃખ આવે છે ત્યારે ધર્મદેવ કહે છે. અહીં શ્રીજી મહારાજ આગળ કહે, પછી ધર્મદેવનો ઉપદેશ આપણે સાંભળીએ. મહારાજ કહે છે, કદાચ એમાં કોઈ વિઘ્ન આવે તો ધીરજ રાખીને સહન કરીએ. રામચંદ્રજીને શ્રીકૃષ્ણજી ભગવાન હતા તેમાં કોઈ સંશય નથી. તેમના વચનથી જ અનંત કોટી બ્રહ્માંડોની રચના થાય છે. જેમનું નામ એકવાર પણ લીધું હોય તો તેને દરવાજે જમદૂત પણ આવી શકતા નથી. આવો પ્રતાપ તે પરમેશ્વરનો છે, તેમને ત્યાં વિઘ્ન કરવા કોઈ આવી શકે? રામચંદ્ર કે શ્રીકૃષ્ણનું નામ લે તો જમદૂત ના આવી શકે, તો એમને ત્યાં વિઘ્ન કરવા કોઈ આવી શકે ખરું? મહારાજ કે, છતાં પણ સમર્થ હોય કીએ સહન તેહી સબ નાડી જો કે હાથ, સમર્થ હોય કરના સહન હી તેહી કર સબ કે નાથ, શ્રી હરિ કહે જે હી વિદ તેસે કીએ હરિજન, સરતર બેઠે જલ મે કરત ભય મુખ ભજન. જેના હાથમાં આખા જગતના નાડી પ્રાણ છે એવા તે પ્રભુ સમર્થ હતા, તો પણ તેમને સહન કરવું પડ્યું છે. તે પરમાત્મા સમર્થ થઈને પણ બધું સહન કરે છે, એટલા માટે જ તેમને સૌના નાથ જગન્નાથ કહેવાય છે. જ્યારે આપણે બધી રીતે વિચાર્યું હોય ને આવે સુખ દુઃખ, તો પછી ધર્મદેવ ભક્તિ માતાને કહે છે ને એ ઉપદેશ યાદ રાખવાનો. ભક્તિ માતા જ્યારે બહુ રડે છે, બહુ વિલાપ કરે છે કે આટલું બધું દુઃખ આપણે કેમ, આપણે આટલું બધું કોઈનું ખોટું કરતા નથી, ખરાબ કરતા નથી, છતાં પણ આપણે આટલું બધું દુઃખ કેમ છે, ત્યારે ધર્મદેવ કહે છે, સમજ સમજુ નારી ચિત્તમાં જો વિચારી, વિલપી વિલપી રોએ નોય પીડા જનારી, ચતુર જન વિવેકી ચિત્તમાંહી વિચારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ભક્તિ માતાને ધર્મદેવ કહે છે, હે સમજુ નારી ચિત્તમાં જો વિચારી, વિલપી વિલપી રોએ નોય પીડા જનારી, તું ગમે એટલું રડીશ તો પીડા જતી રહેવાની નથી. ચતુર જન વિવેકી, બુદ્ધિવાળોને વિવેકી છે ને એ ચિત્તમાં ધીરજ રાખે છે. વિષમ કાળ હોય ને ત્યારે વિચારે કે અત્યારે કાળ વિષમ છે, એટલે ધીરજ રાખીને બેઠો રહે. આ બુદ્ધિવાળાનું ચતુર વ્યક્તિનું લક્ષણ છે. સુખ દુઃખ દુનિયામાં સર્વને શેષ આવે, સ્થિતિ સરખી સદા તો કોઈની ના કહાવે, વધઘટ દિન માને સૂર્ય જો માસ બારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. સુખ દુઃખ આ દુનિયામાં કોને નથી આવતું, બધાને શીશ આવે છે. સ્થિતિ કોઈ દિવસ એક સરખી દરેકની રહેતી નથી, દિવસ પણ વધઘટ થાય છે. સૂર્ય બારે માસ છે, સૂર્યની કળા પણ જોવો કે અત્યારે વિન્ટર આવ્યો, સૂર્યને કેટલો સમય રહેવાનો. આ બધું આ દુનિયાની અંદર સતત ચાલ્યા કરે છે. સસી પણ નભમાંહી જો વધે ને ઘટે છે, કર્મ લિખિત લેખો ક્યાં મટાડ્યા મટે છે, રુદન થકી ન લાગે કષ્ટ ઓછું લગારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ચાંદો પણ આકાશમાં વધઘટ થાય છે દેવી, અને વિધાતાના લેખ ક્યારેય મટાડ્યા મટતા નથી, રુદન થકી ક્યારેય કષ્ટ ઓછું થતું નથી, એનાથી તો ઉપરથી દુઃખ વધે છે. માટે ધીરજવાળો વ્યક્તિ, અરે વિષમ કાળની અંદર બુદ્ધિવાળો વ્યક્તિ ધીરજને ધારે,
હિંમત જી દીધાથી દુખ જાજો જનાય, દુખિત અધિક દેખી શત્રુ રાજી થાય. શું થાય? હિંમત તજી દો તો દુઃખ વધારે જણાય. દુઃખ હોય એટલું ને એટલું જ હોય, પણ જે હિંમત તજી દે ને તો દુઃખ ડબલ થઈ જાય, 10 ગણું થઈ જાય, 100 ગણું પણ થઈ જાય. અને શું થાય? દુઃખિત અધિક દેખી શત્રુઓ રાજી થાય. શત્રુઓને તો દુઃખી જ કરવા હોય, એટલે એને થોડુંક દુઃખ હતું, એને આપણે 10 ગણું કર્યું એટલે શત્રુઓ બહુ રાજી થયા, એને બળ વધારે મળ્યું, કાં તો આનાથી દુઃખી થાય છે એટલે વધારે પાછા પંચર કરે. સુર નર દુઃખ વેઠ્યા જો પુરાનો અઢારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. રઘુપતિ વનવાસે જૈવસા રાજ્ય છોડી, હરણ હઉ સીતાનો તે પીડા નોય થોડી. અધિક ધીરજ ધારી જાનકીનાથ ત્યારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. એક તો રઘુપતિને વનવાસમાં જવું પડ્યું, એ દુઃખ, ન્યા પાછું સીતાનું હરણ થયું, એ કાંઈ પીડા થોડી નહોતી, પણ અધિક ધીરજ રાખી રામે ત્યાં, અધિક ધીરજ રાખી એટલે વિષમ કાળની અંદર ધીરજ રાખવી એ બુદ્ધિશાળીનું લક્ષણ છે. અને વિષમ કાળની અંદર અપસેટ થઈ જવું એ મૂર્ખનું લક્ષણ છે. જ્યારે આપણને દેશકાળ કઠણ લાગે ને ત્યારે ધીરજ રાખવી, ત્યારે અપસેટ ના થવું. આપણે તો કાંઈ ના હોય તો એ અપસેટ થઈ જઈએ, એમાંય ધીરજ જતી રહે. કશું જ ના હોય, થોડુંક જ ખાલી કરવાનું હોય, એક હારે 3 કામ ભેગા થયા હોય તો ધીરજ જતી રહે. એવું થાય કે ના થાય? થઈ જાય ને. એક હારે 3 કામ ભેગા થયા હોય તો ધીરજ જતી રહે. એક ઠેલો પેક કરવાનો હોય તો ધીરજ જતી રહે. વિચારો ક્યારે આ કેવી રીતે થશે. કશું નહીં ભાઈ, એક કામ 2 વાગે કરવાનું, બીજું કામ 3 વાગે કરવાનું, ત્રીજું કામ 4 વાગે કરવાનું. એક હારે 3 કામ ભેગા થાય તો 2 વાગે આપણી પાસે અત્યારે 2 વાગ્યા છે તો 2 વાગે તો એક હારે 3 કામ થવાના જ નથી. વિચાર લેવાનું કયું કામ પહેલાં જરૂર છે, બીજા નંબરમાં કયું કામ જરૂર છે અને ત્રીજા નંબરમાં કયું જરૂર છે. એ સુજ્ઞ વ્યક્તિ અને બુદ્ધિવાળાનું એ કામ છે. ઓલો શું કરે ખબર છે? 3 કામ આવે ને એટલે એટલો બધો ટેન્શનમાં ને એટલો ધીરજ રહિત થાય ને તે 3-3 બગાડે, એકે હારું ના થાય, 3-3 બગાડે. કાં કોઈ યારે ઝઘડે, કાં ના બોલવાનું બોલે, કાં ના વર્તવાનું વર્તે, કારણ શું છે? એની ધીરજ જતી રહી છે એટલે. પણ ધીરજવાળો વ્યક્તિ છે ને એ વિચારે કંઈ નહીં, હાલો ને ભાઈ 3 કામ છે, કદાચ એક બગડે, એક હારે 3 કરવાના હોય તો એક બગડી જાય, નાય થાય, પણ 2 તો સારી રીતે કરી દો, એક તો સારી રીતે કરો, પણ જો 3-3 ટેન્શન રાખીશ તો એકે સારું નહીં થાય. આ બુદ્ધિવાળો વિચારે, એને ખબર જ છે કે નુકસાન આમ કરીશ તો આટલું છે, એક બાજુ પર નુકસાન 20% છે ને એક બાજુ પર 80% છે, સારું નુકસાન તો છે જ, તો કયું નુકસાન વોરું? તો કે 20% વોરી લો, 80% રહેવા દો. આ ધીરજ રાખી કહેવાય. હવે ઘણા શેર બજારની અંદર પૈસા રોકતા હોય, પછી પૈસા રોકે ને શેર બજારની અંદર કમાયા, 5 વર્ષ સુધી બહુ કમાના, અને 6ઠા વર્ષે હવે ગુમાવાનું થયું. તો ધીરજવાળો હોય ને તો કાંઈ નહીં ભાઈ, ગુમાયું તો ગુમાયું, અત્યાર સુધી મળ્યું જ છે ને, કાઢી નાખો 1,00,000 રૂપિયા ઓછા તો એને વાંધો ના આવે. પણ પછી ધીરજ ના રાખે, સારું આટલા બધા ડૂબ્યા ભાઈ કમાયો છે ને 5 વર્ષ, કાંઈ ડૂબ્યું નથી, જવા દે ને, છોડ દે. તો ધીરજ રાખીને જો છોડી દે તો કંઈ વાંધો ના આવે અને ભૂલી જાય. ગંગા નાવા ગયા જ નહોતા, રસ્સા પાયા જ નહોતા, તો કંઈ વાંધો ના આવે. આ બધી જરૂર જાજી તમારે ગૃહસ્થ આશ્રમમાં વધારે પડે, કારણ કે ન્યા તમારે દેશકાળ વિષમ ને બધી પરિસ્થિતિઓ બહુ થાય એટલે ન્યા જરૂર વધારે પડે. એ જગ્યા એવી છે કે ન્યા તમારે વિપરીત દેશકાળ ક્યારેક સાનુકૂળ થાય ને, તમને એમ લાગે વાદળાના વાદળા છલકાઈ ગયા છે, એટલી સુખ સંપત્તિને સુખ આવે. અને દુઃખ આવે ને ત્યારે વાદળાના વાદળા તૂટે એવું જ લાગે. અરે છે જ એ આશ્રમ એવો, સંસાર છે જ એવો. ક્યારેક સુખ આવે ને તો એમ લાગે કે ઓહો, સુખ જ આમ બધી બાજુથી સુખ જ વર્ષ્યા કરે છે. અને દુઃખ આવે ને તો એમ લાગે બધી બાજુ દુઃખ જ આવે, જ્યાં હાથ નાખું ત્યાં દુઃખ આવે છે, જે બાજુ જોઈ બાજુ નિષ્ફળતા થાય છે, આવું આવે. માટે
સમજુ વ્યક્તિ ધીરજ રાખે એવું શ્રીજી મહારાજનું કહેવું છે. વિચારીને વર્તે અને છતાં પણ દુઃખ આવે તો ધીરજ રાખે. નામ એકવાર આવું ભગવાનને પણ ભગવાનના અવતારોને પણ દુઃખ આવ્યું છે પણ એમને સહન કર્યું છે. તે વાત સાંભળીને જેમ શ્રીહરિએ કહ્યું તેમ જ તે સમયે સૌ હરિભક્તોએ કર્યું. તળાવમાં કાંઠે પાણીમાં બેસીને સૌ મુખથી ભજન કરતા હતા. સંતો તળાવના કાંઠે બેસીને વસંતના અને ધુમારના પદોને ગાતા હતા. શ્રીહરિ તો તળાવની વચ્ચે પાણીમાં જઈને આનંદથી નહાતા હતા. મહારાજ તો વચ્ચે પૂગી ગયા પણ બાકીના બધાને કિનારા પર બેહાડ્યા કે ભાઈ તમે વચ્ચે ના આવતા ભલા થઈને, નહીં તો મને ચિંતા ઉપડી જશે. ભાઈ રામદાસજી અને મુક્તાનંદ સ્વામી બંને મોટા મોટા તુંબડાને તરવા માટે આધાર રાખીને શ્રીહરિની પાસે રહ્યા. તુંબડા બાંધી દીધા એટલે તરી શકાય એ વચ્ચે સુધી ગયા મહારાજની બાજુમાં, પણ તુંબડા બાંધીને ગયા, તુંબડા વિના નહીં. શ્રીહરિ આ રીતે તળાવમાં જળ ક્રીડા 4 ઘડી સુધી કરી એટલે 1 કલાક ને 36 મિનિટ જેટલી કરી. તળાવની ચારે બાજુએ દર્શન કરવા માટે હરિભક્તોની ઘણી જ ભીડ થઈ હતી. કેટલાક ઊભા હતા, કેટલાક બેઠા હતા. પૂર્વ કિનારા તરફ સ્ત્રીઓ ઊભી હતી. શ્રીહરિ જ્યારે પાણીમાં ડૂબકી મારતા હતા ત્યારે ઘણી વારે પાણીમાંથી મુખ બહાર કાઢતા હતા. ભાઈ રામદાસજી સ્વામી બોલ્યા, હવે તળાવમાંથી બહાર નીકળીએ, થાક લાગી જશે, વિચાર કરીને નાહવું જોઈએ. રામદાસજી સ્વામી વૃદ્ધ હતા એટલે એ પાછા મહારાજને વઢે અને મહારાજને કહી શકતા, મહારાજ હવે બહાર નીકળો, થાક લાગશે, કારણ કે આવતીકાલે ફૂલદોલનો ઉત્સવ કરવાનો છે, મન માન્યો રંગ ઉડાડવાનો છે, થાક લાગશે તો કેમ ઉતરશે, મને તો એટલો વિચાર રહ્યા કરે છે. તમને જેમ એવો વિચાર રહે છે ને કોઈ ડૂબી ના જાય ડૂબી ના જાય, એમ મને વિચાર રહે છે કે તમે હવે બહાર નીકળો, કાલ રમવાનું છે. પછી યાદ થાકી ગયા છો તો કાલ રંગે કેવી રીતે રમશો, એટલા માટે હાથ જોડીને કહું છું આપે આજ થોડી વાર જ નાહવું જોઈએ, તમારે આજ બહુ ના નવાય. તો એ 1.5 કલાક તો નાયા. તો એ સ્વામી કે તમારે થોડી વાર નાહવું જોઈએ, બહાર નીકળી જાઓ. પછી શ્રીહરિએ પાણીમાંથી બહાર નીકળીને શરીર લૂછીને કોરું કર્યું અને સારા વસ્ત્ર પહેર્યા. ભગવાન છે પણ કેવો આદર આપે છે. રામદાસજી સ્વામી છે એ કેટલી વિનંતીથી કહે છે, વૃદ્ધ છે. અને મહારાજ પણ કેવો આદર આપે છે વૃદ્ધને કે તરત મહારાજ બહાર નીકળી ગયા, કંઈ વાંધો નહીં સ્વામી તમે કહો એમ. શ્યામ સુંદર શ્રીહરિ મોલથી દક્ષિણ પશ્ચિમ કાંઠા તરફ તળાવમાંથી બહાર નીકળ્યા અને તળાવને કાંઠે જે લોકો બેઠા હતા એ બધા જઈ જઈ કાર બોલતા હતા. પછી શ્રીહરિ જ્યારે તળાવથી બહાર આવ્યા ત્યારે સૌ હરિભક્તોએ સ્નાન કર્યું. હરિ સંત સંગ નાના જો એહી સમ ભાગ્ય ન કહત કો, કહત મહાત્મ્ય શાસ્ત્ર અપારા, કહત મહાત્મ્ય શાસ્ત્ર અપારા, પ્રગટ મિલે તબ રહે ન લગારા, પ્રગટ મિલે તબ રહે ન લગારા. બહુ અગત્યની વાત કરે છે હવે મહારાજ. શ્રીહરિની અને સંતોની સાથે સ્નાન કરવા જેવું તો બીજું કોઈ મોટું ભાગ્ય ન કહેવાય. શાસ્ત્રો પરાત્પર પરમાત્માનું અપાર મહાત્મ્ય કહે છે, પરંતુ તે હરિ જ્યારે મનુષ્ય રૂપે પ્રગટ થઈને મળે છે ત્યારે લગાર મહાત્મ્ય રહેતું નથી. મનુષ્ય આકારે જ્યારે ભગવાન મળે છે ત્યારે અહીં એમ લખે છે કે શાસ્ત્રોની અંદર એમ છે કે ભગવાન કે સંતોની સાથે જેને નાવા મળ્યું એનું મોટું ભાગ્ય કહેવાય, અને શાસ્ત્રો પરમાત્માનું પણ બહુ મોટું મહાત્મ્ય કહે છે. પણ જ્યારે મનુષ્ય આકારે ભગવાન મળે છે ને ત્યારે એવું મહાત્મ્ય રહેતું નથી. કોઈ પણ મનુષ્ય આકારે મળે, ભગવાન મળે કે ભગવાનના મોટા પુરુષ મળે, પણ સતત એની અંદર દિવ્ય ભાવને જાળવી રાખવો, સતત એનું મહાત્મ્ય જાળવી રાખવું બહુ કઠણ છે, અતિ કઠણ છે. એટલે શાસ્ત્રો વારે વારે કહે છે ભગવાનનો જો ભગવાન મળ્યા હોય અને મહાત્મ્ય ના રહે તો મોટા પુરુષની તો વાત જ શું કરવી. ભગવાન તો કેટલી પ્રકારના ઐશ્વર્ય અને કેટલી, એને તો કશું બતાવવાના અંદર એને તો કોઈ જગ્યાએ લિમિટેશન છે જ નહીં, બધું કરી શકે ભગવાન. તો પણ ભગવાનની અંદર જો મનુષ્ય ભાવ આવે માતમ નથી રહેતું. ભગવાનની આરે નાવા તો કેવું થાય, બીજા લોકો આરે જેમ નાતા હોય એમ ભગવાન આરે નાય. પાણીમાં જાય એટલે ઘણી વખત જ્ઞાન ના રહે તો મોટા પુરુષને સંતો એ બધાએ આપણી ભેગા નહાતા હોય ને તો હું
કેટલી વાર હું જોયા કરું કે હરિભક્તો હોય, હજુ ઠાકોરજીનો અભિષેક ના થયો હોય, હજુ સંતોએ સ્નાન શરૂ ના કર્યું હોય ને, એ પહેલાં તો એ દુબાકા મારી મારીને ક્યાંય પાણીની અંદર રમત ચાલુ કરી દે. કારણ શું છે? પાણી આવ્યું ને એટલે જ્ઞાન માત્ર સ્રવી જાય. માણસની ચંચળતાઓ ત્રણ ચાર જગ્યાએ ઝડકી જાય છે. દેહાભિમાન ત્રણ ચાર પાંચ જગ્યાઓએ ઝડકે છે. એક પાણી છે ત્યાં અરીસો મળે ત્યાંનું દેહાભિમાન ઝડકી જાય. અરીસો હામો મળે ને એટલે એનું મોઢું જોવા એને દેહાભિમાન ઝડક્યા વિના ના રહે. સ્ત્રીની પાસેથી નિસરે ત્યારે એનું દેહાભિમાન ઝડકી જાય, આવું શાસ્ત્રો કહે છે. ભોજન મળે ત્યારે એનું દેહાભિમાનને ચંચળતા ઝડકી જાય એમ શાસ્ત્રો કહે છે. બહુ પ્રકારની એવી એવી શાસ્ત્રોએ એટલી સરસ મજાના મશીનો મૂક્યા છે ને, એ મશીનની અંદર આપણે ઉતરીએ ને એટલે આપણો ગ્રાફ ઓટોમેટિક જ નીકળી જાય. માણસ કેટલો ચંચળ છે, આની પાસે કેટલું જ્ઞાન સ્થિર છે ને અસ્થિર છે, પાણીમાં પડે એટલે ખબર પડી જ જાય. કહેવું પડે એને, કહેવું પડે એટલે ભલા હજુ ઠાકોરજીનો અભિષેક બાકી છે, હજુ સંતોએ સ્નાન નથી કર્યું, થોડી વાર ધીરા રહો, શાંતિ રાખો ભક્તો, એમ કહેવું પડે. ચડ્ડીઓ પહેરી પહેરીને એના ધુબકા લેવા પડી જાય. એને એ જ્ઞાન ના રહે કે આપણે અત્યારે ઠાકોરજીને સંતોની સાથે આવ્યા છે, ઠાકોરજીનો અભિષેક થાય, એનું જળ મળે, પછી ગુરુજીઓ મોટા સત્પુરુષો સ્નાન કરે, સંતો સ્નાન કરે, એનું પ્રસાદીનું જળ મળે, પછી આપણે સ્નાન કરાય. અને આપણું પ્રસાદીનું ઠાકોરજી કે સંતો પર ના જાય એવી રીતે સ્નાન કરાય. ઉપલા વાસ ઉપર ઠાકોરજીને સંતો નાતા હોય ને આપણે એવા ભાગમાં નાહવું જોઈએ કે પાણીનો વેણ જે બાજુ હોય એ વેણ ઠાકોરજી પર થઈને સંતો પર આવે ને સંતો ઉપરથી એ જળનો વેણ આપણી ઉપર આવે, એમ હરિભગતે નાહવું જોઈએ. ઘણી વખત તો કહેવું પડે આપણે, એટલે ભાઈ ઠાકોરજીનો અભિષેક ચાલે છે આમ રહો, નહીં તો એમનું પ્રસાદીનું ઠાકોરજી પર આવે, ઠાકોરજીનું પ્રસાદીનું સંતો પર આવે. કારણ કે પાણી છે જ એવું, ચંચળતા આપી દે. આટલી વાત સાંભળો છો ને તોય જે દિવસ નાહવા પડશો ને તે દિવસે જો જ્ઞાન સ્રવી જ જશે. અને તે દિવસે તમે જેટલા સાંભળો છો ને તમે બરાબર પાછા વિચારજો, જોજો, કોક દિવસ તમે પાછા ભેગા થશો અને તે દી પડશો ને તે દી તમને આ બૂમ સંભળાશે. સંતો કહેશે એલા ભક્તો આમરો આમરો આમરો, કારણ કે સ્મૃતિ ના રહે. જીવનો સ્વભાવ છે ચંચળતા, એટલે એની અંદર બુદ્ધિ બધી બેરી થઈ જાય. કાનમાં જેમ પાણી ભરાય ને તો કાન બેરા થઈ જાય, એમ પાણીમાં જાય ને એટલે ચંચળતા એટલી હોય ને તો માણસ બેરો થઈ જાય. ભોજન મળે ત્યારે માણસ બેરો થઈ જાય, ચંચળ જ એટલો બધો થઈ જાય, ખાવા પીવામાં કશું ભાન જ ના રહે એવું થઈ જાય. અરીસો મળે ત્યારે એવું થઈ જાય, સ્ત્રી મળે ત્યારે એવું થઈ જાય, આવું શાસ્ત્રો કહે છે. અને પ્રત્યક્ષ પણ જોવા મળે છે આવું, કે આવું જ છે. કારણ કે શાસ્ત્રોનો મોટા પુરુષોને કરેલા શાસ્ત્રો ખોટા ના હોય ને, એમ જ હોય. મહારાજ કહે છે ભગવાનનું મહાત્મ એવું છે, ભગવાનની આરે નાવા મળે એના બહુ મોટા ભાગ્ય, પણ ભગવાન જ્યારે મનુષ્ય આકારે મળે છે ત્યારે જીવને એવું મહાત્મ રહેતું નથી. એવું મહાત્મ હોય તો ચંચળ થાય જ આનો, ચંચળ થાય જ આનો. ગમે એમ પાણી થોડો ઉછાળવા માંડે પણ એને મનુષ્ય ભાવ આવી ગયો હોય, ભૂલાઈ ગયું હોય કે ભગવાનના મોટા સાધુ મારી આરે છે, હું એની આરે છું, મારા મોટા ભાગ્ય છે, એવું એને ભૂલાઈ ગયું હોય એટલે એવું થાય. તેમ છતાં જેને શાસ્ત્ર શ્રવણનો અભ્યાસ હોય એને કાંઈક તો સમજ્યામાં આવે છે. મહાત્મ કેમ રહે છે? કારણ કે શાસ્ત્ર શ્રવણ આપણને છે ને એટલે મહાત્મ રહે. આ કથા વાર્તા જો ના હોય ને તો કશું મહાત્મ ના રહે, પણ આ કથા વાર્તા છે ને એટલે મહાત્મ રહે. પરોક્ષનું જેવું મહાત્મ જીવને મનાય છે એવું પ્રત્યક્ષમાં જો મનાય તો એના સાધન માત્ર તત્કાળ જ પૂરા થઈ જાય. પરોક્ષનું મહાત્મ છે, મધ્યનું 21મું વચનામૃત મહારાજ કે જેવું પરોક્ષ સંતનું મહાત્મ છે એવું પ્રત્યક્ષ સંતનું જણાય, અને જેવું પરોક્ષ ભગવાનનું મહાત્મ છે એવું પ્રત્યક્ષ ભગવાનનું જણાય તો એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો છે. મહારાજ કે આ વાતને લાખ વાર કહે સમજો, એક વાર કહે સમજો કે લાખ વાર કહે સમજો, એક જન્મે સમજો કે લાખ જન્મે સમજો, સમજે જ છોટકો છે. કારણ કે પ્રત્યક્ષ જેને મળ્યા છે એનાથી જ ફેરફાર થાય, પરોક્ષ તો થઈ ગયા પણ પરોક્ષથી કોઈથી કોઈના જીવમાં ફેર નથી પડતો. પ્રત્યક્ષ જોઈએ, આપણા બધાના આત્મામાં બળ છે કારણ કે આપણે પ્રત્યક્ષ સદગુરુ મળ્યા છે, નજરની હામે મળ્યા છે, પ્રત્યક્ષ સાધુ મળ્યા છે, એના માટે આપણા જીવમાં ફેર છે. આજ પ્રત્યક્ષ ના હોય અને આ પરોક્ષ
આ મોટા પુરુષોના લખેલા શાસ્ત્રો પડ્યા છે અહીંયા આગળ. હાલો શાસ્ત્રો અહીં પડ્યા છે, રોજ 8 થી 9 શાસ્ત્રની સામે કેમેરો ગોઠવી દો. 8 થી 9 શાસ્ત્રોની આગળ કેમેરો ગોઠવી દેવાનો, અથવા 8 થી 9 PDF મૂકી દેવાની. હરિચરિતનો સાગરની PDF મૂકી દો. હવારમાં નિષ્કુળાંત કાવ્ય, ભક્ત ચિંતામણી, નરિલામૃતની PDF જવા દેવાની, શ્રીમદ સત્સંગી જીવનની PDF કોમ્પ્યુટરમાં મૂકી દેવાની. 1 કલાક PDF હાલ્યા કરે, કેટલો સમાસ થાય. અને પ્રત્યક્ષ એક, કશું એની પાસે જાજુ જ્ઞાન ના હોય એવો એક નાનામાં નાનો સાધુ હોય, બહુ જાજુ એને શાસ્ત્રનો અભ્યાસ ના હોય એવો સાધુ હોય, પ્રત્યક્ષ હોય, એક હરિભગતે હોય પ્રત્યક્ષ, અને એ આપણને શાસ્ત્રની બે વાત કે, કેટલો ફેર છે. આસમાન જમીનનો ફેર પડી જાય. અને કોઈને અભ્યાસ કરવો હોય તો PDF લઈને વાંચે. 1 કલાક PDF વાંચવાની અને 1 કલાક વાત સાંભળવાની. પોતાના આત્માને સમાસાનાથી જાજો થાય છે. પ્રત્યક્ષ વિના ક્યારેય પણ જીવનો આરો આવતો નથી. જેને આત્યંતિક કલ્યાણ જોઈએ એને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના સંત મળેલા જ હોવા જોઈએ. અને પરોક્ષનું જેવું મહાત્મ છે એવું પ્રત્યક્ષનું સમજે તો જ થાય, નહીં તો થાય નહીં. આપણે કહીએ પૂર્વે આવા મોટા થઈ ગયા, પણ આજે આપણને એવા મોટા ના મળ્યા હોય તો આપણું શું કામ થવાનું? કાંઈ થવાનું નહીં. પૂર્વે જે થયા એ જ મને આજ મળ્યા છે, એવા જ સંતો એવા જ ભક્તો મળ્યા છે. એવી જેને હા પડે ને એનું જ કામ થવાનું. જેને એમ છે કે દાદા ખાચર, પર્વતભાઈ, લાડુબા, જીવુબા, ગોપાળન, મુક્તાનંદ, ગુણાનંદ બધા થઈ ગયા, હવે તો એવા ક્યાંથી હોય? હવે તો કોઈ છે નહીં, તો આપણે એવા થશું ક્યાંથી? કોઈ એવો છે જ નહીં. હોય તો જ એના જેવા થવાય, એવો હોય ના તો એના જેવા થવાય જ નહીં. માટે પરોક્ષનું જેવું માધ્યમ છે ને એવું પ્રત્યક્ષનું સમજવું, એવું તમામ શાસ્ત્રો આ બીજ લાવે છે, એવું બીજ લાવે છે. યુગ બદલાયો છે, સમય બદલાયો છે, એટલે એ સમયે પર્વતબેન દાદા ખાચર એ રીતે રહેતા હોય ને આજે એવી રીતે રહેતા હોય, એ સમયે ગુણાદન ગોપાળંદ એ રીતે રહેતા હોય આજે એ રીતે રહેતા હોય, દેશકાળના ફેરફાર પ્રમાણે. પણ ના હોય એવું તો કોઈ શાસ્ત્ર કહેતું નથી. પૃથ્વી વાંદી ના હોય, સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી હોય હોય ને હોય જ, તો જ જીવના કલ્યાણ થાય, નહીં તો થાય કેમ? પછી તો એને એટલું જ કરવાનું રહે છે, એને પ્રત્યક્ષ ભગવાન જેટલું કરવાનું કહે તેમ કરવું. પ્રત્યક્ષ એકવાર ભગવાનને ભગવાનના એવા સાધુ મળી ગયા ને, પછી એને બીજું કંઈ ડાપણ કરવાનું નથી. એક પગ ભર ઉભાય આગળે, હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે તેમ વળવું, કરી ડાપણ આપનું દૂર. નિષ્કુળાન સ્વામી કે પ્રત્યક્ષ મળે ને પછી આટલું જ કરવાનું, જેમ વાળે તેમ વળવું, કરી ડાપણ આપનું દૂર. પછી ડાપણ નહીં કરવાનું, પછી જેમ વાળે એમ વળી જવાનું. પ્રત્યક્ષ મળ્યા પછી જેમ કે એમ કરવા માંડવાનું, પરંતુ બીજું કાંઈ કરવાનું રહેતું નથી. એ ખરી રહસ્ય વાત છે. આ રહસ્યની વાત આ છે, ભગવાન અને ભગવાનના મોટા પુરુષ મળી જાય પ્રત્યક્ષ, પછીનું રહસ્ય એ છે એ કેમ કરવું. પછી ડાપણ ડોળવું નહીં, આમ કરું, નામ કરું, નામ કરું, નામ કરું, કાંઈ નહીં, એ કે એટલું કરી દેવાનું, એટલે કામ પૂરું. અને જે મનુષ્ય એટલું પણ કરી શકતો નથી તેને સત્સંગ નહીં રહે એમ કહી શકાય છે. એટલું નહીં કરે એને સત્સંગ રહેવાનો નથી. કેટલા ઉડી ગયા, 17, 18 ને 20-20 વર્ષ સુધી ફરાળ ખાવાવાળા, મનમુખી થઈને ફરાળ જ ખાતા હતા ખાલી. ફરાળ સિવાય કાંઈ નહીં, ગેસ પર ચડેલું જ નહીં ખાવાનું, પણ મનમુખી, પ્રત્યક્ષ સંતમુખી નહીં. તે ફરાળ પડ્યા રહ્યા અને આજ બધું ખાતા થઈ ગયા અને સંસારની અંદર ફરતા થઈ ગયા. ફરાળ જ ખાતા હતા, ગેસ પર ચડેલું પણ નહીં, પણ મનનું ધાર્યું. ગેસ પર ચડ્યા વિનાનું ખાય, પણ મન ઉપર રાંધેલું એવું ખાય ને, તે મન મનના ચૂલા પર ચડેલું હોય બરાબર, ગેસ પર ચડેલું ના હોય, પણ મનના ચૂલા પર ચડેલું હોય. ઉડી ગયા ભજન તપ ને પુરસ્ચરણ ને બધું ઉડી ગયું. એક કે ઊભું ના રહ્યું, એવા તો હજારોની સંખ્યામાં છે, એક બે નહીં, હજારોની સંખ્યામાં એવા જોયા છે જેને ગેસ પરનો કાળો ડાઘ નહોતો હાલતો. ગેસ પર એક કાળો ડાઘ હોય તો ગેસ પર કાળો ડાઘ ના હાલે, એટલો ધર્મ નિયમ ચુસ્ત પાડવાની અંદર એટલા બધા હિમાયતી હોય. પણ મોટા પ્રત્યક્ષની આજ્ઞામાં જો ના રહ્યા ને તો કાળા ડાઘ નહીં, આખા કાળા કોલસા જેવું બધું હાલવા માંડ્યું, એવી દશા થઈ ગઈ. માટે
જીવને ભગવાન અને મોટા મળ્યા પછી આટલું જ કરવાનું છે, ડાપન ન્યા કશું કરવાનું નથી, કે એટલું કરી દેવાનું, બસ સોલ્ટ એન્ડ સ્વીટ આટલું જ છે, ટૂંકું અને મીઠું કે એટલું કરી દેવાનું, ના પાડી કા નહીં કરવાનું, નહીં કરવાનું, સારું લાગે તોય નહીં કરવાનું. અને જેની પાસે આપણે રહીએ, જે મોટા પુરુષ પાસે રહેતા હોઈએ, જ્યાં આપણને પ્રતીતિ હોય કે મારું કલ્યાણ અહીં થશે, ને બળદની જેમ રહેવું, બળદ પાસે કોઈ લેંગ્વેજ ના હોય, એવી રીતે જો રહી શકીએ તો કામ થાય, નહીં તો સ્વામી કે સત્સંગ નહીં રહે, કુસંગનો પાસ લાગી જશે. લાગેલા હજારોની સંખ્યામાં વર્તમાન કાળે દેખાય છે, ભૂતકાળમાં પણ આવી ભૂલો જેને થઈ છે એમાં કુસંગના પાસ લાગ્યા છે, ભવિષ્યની અંદર પણ જેને એવું નહીં રહે એને કુસંગના પાસ લાગશે જ, એવા મોટાના આશીર્વાદ છે, શાસ્ત્રોના આશીર્વાદ છે, એટલે લાગે જ. માટે ભગવાન અને મોટા મળ્યા પછી જીવને એટલું જ કરવાનું, કે એટલું કરવાનું, બીજું કાંઈ નહીં. ગંગાદાસ ભિખારીદાસના કાકુભાઈ, એમને શ્રીહરિને ફૂલવાડીમાં પધરાવ્યા. બોરસાળીના ઝાડ નીચે છાયામાં શ્રીહરિ બેઠા. પાટીદારોએ ફૂલવાડી શ્રીહરિને પ્રેમથી કૃષ્ણ અર્પણ કરી દીધી, તેનું લખાણ કરીને શ્રીહરિના હાથમાં આપ્યું. ચરણકમળમાં એ સૌએ મસ્તક નમાવ્યા ત્યારે શ્રીહરિએ કહ્યું, તમે સૌએ અમને અહીંયા સૌ પહેલાં જમીનદાર કરી દીધા, જમીન લખીને આપીને. મહારાજ કે તમે અમને જમીનદાર કર્યા, અમારી પાસે કાંઈ જમીન હતી નહીં, આ વાડીમાં જે વસ્તુ ઉત્પન્ન થશે તે સંતોના ઉપયોગમાં આવશે, હવે કોઈ સંત સાજા માંદા થશે તો તેમને અમે અહીંયા સાજા થાય ત્યાં સુધી કાયમ રાખીશું, આ સંતોના ઉપયોગમાં આવશે, એટલે તમારું બહુ મોટું કામ થઈ ગયું, અહીં માંદા સાધુને અમે રાખશું, ફળ ફૂલ ને શાકભાજી આમાં ઘણા થશે, માંદા સાધુઓનો નિર્વાહ આનાથી થશે, રાત દિવસની આની દેખભાળ રાખે, ખેતીમાં કાંઈ કસર ન રાખે એવો કોઈ ખેડૂત હોવો જોઈએ, જેને સંતોના ઉપર હેત હોય અને વાડીને જે બગડવા ન દે એવા ખેડૂતને ખેતી કરવા વાડી આપવી છે. બે કામ થવું જોઈએ, ખેતરને બગડવા ના દેવો જોઈએ અને સાધુમાં પાછો હેતવાળો જોઈએ, તો સાધુની સેવા કરે ને. આટલી વાત ત્યાં કરીને શ્રીહરિ તત્કાળ ઊભા થયા, મોલની જગ્યામાં આવ્યા, ત્યાં આસોપાલવ નીચે બેઠક કરાવી, ચોતરાની ઉપર પલંગ બિછાવ્યો. મહારાજ એવું કોઈ જગ્યાએ ના કીધું અમારી પર હેત હોય, જ્યારે જ્યારે વાત કરે ને ત્યારે કે મારા સાધુ પર હેત હોય, સાધુની વાત મહારાજ લાવીને મૂકે, કારણ કે મહારાજને ખબર છે સંતમાં જો ટકશે તો મારામાં ટકશે, સાધુમાં નહીં ટકે એને મારામાંય ટકવાનો કોઈ સંભાવના નથી. એકે જોયો જ નથી સ્વામી કે સાધુને બાયપાસ કરીને ભગવાનમાં ગયો હોય, એકે છે નહીં અને થતું જ નથી. એ તો ભગવાનની કોઈ વાત કરતો હોય ને, કોઈ ભગવાનના સંતને બાયપાસ કરીને કોઈ ભગવાનની વાત કરતો હોય ને તોય પણ એ ભગવાનનો ખાલી મોરો પહેરેલો છે, એને તો નથી ભગવાનનું મહાત્મ્ય હોતું, નથી સંતનું મહાત્મ્ય હોતું. ભગવાન વારે વારે આ વાતનું બીજ એટલે લાવે છે કારણ કે સંત છે એ જ જીવને ભગવાનમાં જોડવા માટેની કડી છે, એટલે મહારાજ વારે વારે એ વાતનું બીજ લાવે છે. ચોતરાની ઉપર પલંગ બિછાવ્યો, ત્યાં આવીને પલંગ ઉપર શ્રીહરિ હરખથી બેઠા. બધા સંતો આવીને બેઠા, વસંતને ઓરીના પદ ગાવા લાગ્યા. શ્રીહરિ અંગ ઉપર વસંતી વસ્ત્ર પહેર્યા, મનમોહકને પ્રિયતમ શ્રીહરિ કેસરિયા બની ગયા. જે જે હરિભક્તો કહેવાતા બધા થાળ ભરી ભરીને ગુલાલ લાવ્યા. જે જે ભક્ત ગુલાલનો થાળ લઈને આવતા શ્રીહરિ તરત પોતાના હાથે લઈને ઉડાડી નાખતા. એ સમયની બધી સભા લાલ લાલ થઈ ગઈ, લાલ થઈ ગયેલી ભૂમિ પણ શોભવા લાગી, આખો મોલ લાલ થઈ ગયો એટલો ગુલાલ ઉડાડ્યો, બધા વૃક્ષો પંખીઓ પણ લાલ લાલ થઈ ગયા. લાલ કમળનું સરોવર જે રીતે શોભે એ રીતે બધી સભા શોભતી હતી, તેને દેખીને લોકોને પ્રેમભાવ ઉત્પન્ન થતો હતો. શ્રીહરિ સંતો અને હરિભક્તોની સભા જેવી સભા બીજી કોઈ લોકમાં હતી નહીં. શ્રીહરિ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં અહોનિશ આવી દિવ્ય સભા થતી હતી. બહુ બ્રહ્માને ઇન્દ્રાદિક દેવો વારંવાર કહે છે કે જેને આ સભામાં બેસવાનું મળે છે તેના પુણ્યનો તો કોઈ પાર જ નથી. આવી વાત અહીં આગળ સ્વામી લખે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરણ સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિએ દેવ સરોવરમાં સ્નાન કર્યું, મહેલ પાસે સભા કરી, એ નામે 12મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ.